રૂમમાં આપણે જે આર્ત ધ્યાન થાય છે એ મનના વિચારોથી થાય છે ને? મનના એમાં તન્મયાકાર થઈ જવાથી થાય છે. અચ્છા, એને છૂટું રાખીએ તો એ ચિત્તમાં જાય છે? એને છૂટું આપણે નહીં, એટલે આપણે જોઈએ કે હવે આ વિચાર આવે છે, જો આ અર્થ ધ્યાન કરાવે છે તો એ પછી ચિત્તમાં જાય છે કે શું? ના ના, ચિત્ત આવતું નથી એમાં, પછી એ વિચારો આવીને જતા રહે છે. અચ્છા, અને જ્યારે રૌદ્ર ધ્યાન થાય છે ત્યારે ચારેયના ફંક્શન્સ આવે છે? રૌદ્ર ધ્યાન એટલે શું કે આ ગમે તે આ ચિત્ત અને મન ગમે એમાં તન્મયાકાર થાય તે ઘડી કયું આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન થતું હોય ત્યારે મુખ્ય તો ત્યારે મન હોય છે. મન કાવા દાવા કરતું હોય છે. ચિત્તનું એવું કે જવા દાવાવાળું નથી હોતું, મન બતાડતું હોય જાત જાતનું. જ્યારે તન્મય આકાર થઈ જાય છે જ્ઞાન પછી ચિત્ત એટલું બધું તમને નથી બહુ હેરાન કરતું શું, પણ આ મનનું પ્રોબ્લેમ રહે છે. શું વિચારો આયા જ કરતા હોય છે, આયા જ કરતા હોય છે, એ મૂંઝવી મારે છે. શું એને જુદા રાખો? શું આ વિચારો જ છે? મારું સ્વરૂપ છે એમાં? આપણે એમ બોલીએ કે હવે સપોઝ 5 મિનિટ સુધી કન્ટિન્યુઅસ આપણને 5 મિનિટ હોય કે 15 મિનિટ હોય કે કોઈ પણ ટાઈમ હોય એવો આપણને કન્ટિન્યુઅસ વિચારો આવે ત્યારે આપણે તન્મયાકાર હોઈએ, પછી આપણને એમ ખ્યાલ આવે કે અરે આ તો આપણે કેટલું આર્ત ધ્યાન કરી નાખ્યું, કે હવે પછી બોલીએ કે આમાં મારો 100% વિરોધ છે, તો તમે એક જ વખત બોલી કે પછી કન્ટિન્યુઅસ થોડો ટાઈમ બોલો? એને જ્યાં સુધી આપણને પડઘાના સમી જાય ત્યાં સુધી એવું વિરોધ રાખો ન, એ ટાળું ના પડે, બંધ ના થઈ જાય. ચિત્તના બહુ પ્રોબ્લેમ ના હોય, ચિત્તના તો આ બધા જુવાની હોય ને, કોઈ ચિત્ત છોકરી જતી હોય ફોટો પડી ગયો તારે ચિત્ત હેરાન કરે એને. શું તો પછી આ બુદ્ધિ પણ આવતી હશે મનની સાથે? પછી બધા ચડી બેસે ત્યારે બુદ્ધિ સહી કરી આપે, અહંકાર બુદ્ધિ કહે કે ના આમ જ છે આમ જ છે, પછી તોફાને ચડે. અચ્છા, એટલે જ્યારે તોફાને ચડીએ છીએ ત્યારે આ બધા ફંક્શન્સ આવે છે? બધા જ આવે, બધાનું થઈ ગયું હોય, સહી થઈ ગયું હોય બધાનું, અને અંદર જોયા કરીએ ત્યાં સુધી એ અંતર તપમાં જાય છે. એ કેવું હોય છે, હા જુઓ ત્યારે અંતર તપમાં જાય છે, પણ એક વખત આ ચારેનો ધક્કો વાગી ગયો, મન જબરજસ્ત વિચાર કરે ત્યાં પછી બુદ્ધિમાં અહંકાર તન્મય આકાર થઈ જાય, બુદ્ધિ કે ના આમ જ છે અહંકાર સહી થઈ જાય, પછી એક વખત તમે ધક્કે ચડી ગયા પછી તમે મેં અંદર જાગૃતિ આવી કે ના ખોટું છે ખોટું છે, આ નથી કરવા જેવું નથી કરવા જેવું, તો એ પછી એ બહુ લાંબો વખત ટકશે નહીં. એ શું એ આપણું ફોર્સ થોડું પહેલાંનો જે ધક્કે ચડી ગયેલું છે ને એ ક્ષમશે નહીં ત્યાં સુધી એનું એનો ભોગવટો એકદમ નહીં આપે, જાય નહીં, એકદમ ના જાય. આપણે ખબર છે આ ન હોય આ ખોટું છે આમ છે તેમ છે, તોય પણ એ આમ કર્યા જ કરશે આપણને. ટુ એન્ડ ફ્લો કેવી? એટલે આમ આપણે જે આપણે ઉપયોગમાં નહીં રહેતા હોઈએ એનાથી થતું હશે? હા, ઉપયોગમાં તેકડે ઉપયોગ ચૂકાયો માટે. પ્રશ્ન છે, હંસા ગાંધી કોણ છે બેન? હંસાબેન, હંસા ગાંધી આપનો પ્રશ્ન છે. જીવ અને આત્મામાં શું તફાવત હોય છે? જીવ અને આત્મામાં ફેર છે બેન. જીવમાં આત્મા ઇન્ક્લુડેડ છે. જીવમાં 3 વસ્તુ છે, આત્મા, ઇલેક્ટ્રિકલ બોડી એન્ડ કોઝલ બોડી. એટલે કારણ દેહ, તેજસ દેહ અને આત્મા, આ 3 વસ્તુને જીવ કયો છે? શું સ્થૂળ શરીરને બાદ કરે, કયું સ્થૂળ શરીર એમાં નથી ગણતા, બાકીનું બધું આવે છે સૂક્ષ્મ શરીર ને કારણ શરીર અને આત્મા, 3 ભેગું થાય એને જીવ કયો છે. એટલે આત્મા એટલે એટલી જ આત્મા એકલો જ હોય ત્યારે એને આત્મા પ્રયોગ કયો છે, અને આ 3 ભેગું હોય એને જીવ કયો છે. શું સમજાયું હંસાબેન? આત્મભાવમાં રહેવું એનો અર્થ શું? અત્યારે તમને શું ખ્યાલમાં રહે છે? હું હંસા છું એવું રહે છે? હા,
કોઈ તમને અપમાન કરે. હા, તો મને એવું લાગે છે કે જાણે મારું કોઈ અપમાન કર્યું એમ. તે તમને તેનું નામ દેહ ભાવ કહ્યો. હા, અને કોઈ તમને અપમાન કરે, ગાળો આપે, તો તમને એમ રહે કે આ કોને કહે છે, હું તો આત્મા છું, શુદ્ધ આત્મા છું. આ હંસાને કહે છે. હંસા એટલે કોણ? જે આ શરીરને ઓળખવા માટે આપેલું પાટિયું, જેમાં બધા દુકાનને પાટિયા આપ્યા છે ને, છેડા સ્ટોરને, શારદા હોટલને, ફલાણું ઉડીપીને પૂરી બધા પાટિયા માર્યા છે ને અહીંયા, એવા હંસા એક પાટિયું જ છે ને. બરાબર. તો આ તે ઘડી તમે માલિક, આ બધાથી નોખા માલિક બેઠા છો અંદર. હા, તે તમને ખબર પડી જાય તરત જ કે આ કોઈ ગાળો આપે છે હંસાના નામની, તે પાટિયાને કહે છે, મને ક્યાં કહે છે. તમે તે ઘડીએ તમે, હું તો આત્મા છું, શુદ્ધ આત્મા છું, મને નથી કહેતા, એવું અંદર તરત જ ઓન ધ સ્પોટ ડિમાર્કેશન પડી જાય, એમની જરાય અસર ના થાય, તો એને સમજો ને કે તમે આત્મભાવમાં આવ્યા. સમજાયું? હા, બરાબર. આત્મભાવ દેહથી જુદા છે. હું આત્મભાવમાં આવવા માટે ઘણું કઠણ લાગે છે. આપણા રોજિંદા જીવનની અંદર આપણે એવા ટેવાઈ ગયા છે કે જેથી આત્મભાવ આવવા માટે આપણને ઘણો પ્રયત્ન પણ કરવો પડે છે, અને પ્રયત્ન કરીએ જ છે, ચાલુ જ છે. આ પેલા અમારા પાછળ પેલો બાબલો છે ને, એ બાબલાને કે તું એકડો શીખી જા, તો એને કઠણ લાગે ને. પેન પાટી આપી હોય ને તો એ લીટા કરશે, પણ એકડો નહીં કરી શકે. એના માટે શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. કોણે? બાબલાએ? ના, આપણે કરાવવું પડે એને. હા, તો માં કરે કે મને માસ્તર કરે? માસ્તર પણ કરે, અને મમ્મીએ બી કરવો પડે, બંને કરવો પડે. મમ્મી કરતી હોય તો આ યુનિવર્સિટીઓની જરૂરત જ ના રહી હોત. માસ્તર પણ મોકલવું જ પડે એકડો બગડો શીખવા. મમ્મીને શું, એના બાપાને પીએચડી થયેલો હોય તો એકડો ભણાવતા એને ના આવડે. શું એ માસ્તરને પણ ટેકનિક હોય, શું ટેકનિકલ માણસ જોઈએ, એમાં એક્સપર્ટ. આ એકડો બગડો તો બધાને આવડે, પણ એને એક્સપર્ટ જોઈએ શીખવાડવાની ટેકનિક. એવું આમાં પણ તમે જાતે એકડો શીખવા જાઓ, એટલે આત્મા શીખવો જાણવા જાઓ, તો તમારા માટે અઘરું પડે એવું છે. પણ એના ટેકનિકલ માણસ હોય ને એક્સપર્ટ, ત્યાં તમારું કામ થઈ જાય. સમજાય છે નંદ સાહેબ? હા, ત્યાં વાર ના લાગે ને, કઠણે ના હોય, કઠિન ના હોય. કઠિન હોય તો એ ટેકનિકલ માણસ નથી, સમજી જવાનું. માં છોકરો જો સ્કૂલમાં ગયો ને, એને એકડો ના આવડ્યો અડધા કલાકમાં કે કલાકમાં, એક દાડા કે બે દાડા પણ, આ તો 10 વર્ષનો છોકરો થાય તો સુધી એકડો ના આવડે, એટલે આપણે ના સમજીએ કે આ માસ્તર ખોટા. બદલો. સ્થિત પ્રજ્ઞ અવસ્થા એટલે શું? ગીતામાં વર્ણન કરી છે એની વાત કરો છો? હા, ગીતાનો મેં અભ્યાસ કરું છું. હા, થોડી ઘણી મને સમજણ પડે છે, જેમાં નથી પડી એ તમારી નિરૂમાં તમારી પાસે મેં પ્રશ્ન. બહુ સારું, બહુ સારું. ગીતા અમે આપણને લાગે કે થોડી અને ઘણી પડી, પણ ખરેખર તો કશું પડી હોતી નથી. એના મોટા મોટા સ્કોલરો પણ બધા વાતો કરે છે, પણ ખરી અને સમજણ પડી કોને કહેવાય? અર્જુનને પડી તેને, બાકી તો બધું શબ્દ જ્ઞાનમાં છે બેન. એટલે બુદ્ધિથી થોડી સમજણ પડે, અને થોડું કંઈક બુદ્ધિથી પણ જે ઉકળાટ બફાટ હોય ને, તો થોડો ટાળો પડે. આ સ્થિર થાય છે. શું? ગીતાનું જ્ઞાન એ ઊંચામાં ઊંચી વસ્તુ છે, પણ એ સમજવી અઘરી છે. એમાં કૃષ્ણ ભગવાને આ ગીતાનું જ્ઞાન આપ્યું ત્યારે ગીતાના આગળના જેનું મહાત્મના જે બધા અધ્યાયમાં બધું લખ્યું છે, એનું મહત્ત્વ સમજાયું છે, તેમાં ચોખ્ખું કહ્યું છે કે આ ગીતાનું જ્ઞાન સમજવું સહેલું નથી. લાખ ગીતા વાંચશે, લાખ લોકો વાંચશે, એમાંથી એક જણ સ્થૂળ અર્થને સમજશે. એવા લાખ સ્થૂળ અર્થ સમજનારામાંથી એક સૂક્ષ્મ અર્થને સમજશે. એવા લાખ સૂક્ષ્મ અર્થ સમજનારામાંથી એક સૂક્ષ્મતરને અર્થ સમજશે. એવા લાખ સૂક્ષ્મતર અર્થ સમજનારામાંથી એક સૂક્ષ્મતમ અર્થને સમજી શકશે. બોલો, આ ત્રિરાશિ મોડોમાં કોનો નંબર લાગે પાંચ બધી વસ્તીમાં? અને જે સમજશે એ જ જાતે કૃષ્ણ હશે. એટલે આ તમારા સ્થિતપ્રજ્ઞનો જવાબ આપીએ. સ્થિતપ્રજ્ઞ અવસ્થા જે ગીતાના વર્ણ પ્રમાણે, તો બધી ગમે તેવી સ્થિતિમાં પડે એની સ્થિરતા ના જાય, એને કંઈ અસર ના કરે, એ ટૂંકામાં એને એવું કહેવા માગે છે. શું? અને
કોઈ ગાવા આપે, અપમાન કરે, આ થાય, સારું આવે, ખરાબ આવે, સુખના દિવસો, હર્ષના આવે સમ પ્રસંગો કે શોકના પ્રસંગ આવે, તો એ કહે છે કે સ્થિત પ્રજ્ઞ આ બધામાં છે તો નિર્લેપ રહી શકે, શું એને અસર ના કરે, સ્થિર રહે, એને અમે સ્થિત પ્રજ્ઞ બધું કહ્યું ટૂંકામાં. અને એ પ્રજ્ઞાની જાગૃતિ એની મહત્વતા છે, શું પ્રજ્ઞા જાગૃત ના થાય ત્યાં સુધી આ અવસ્થા આવે નહીં. અને પ્રજ્ઞાની જાગૃતિ થવા માટે આત્મા જાણવો પડે, શું આત્મા જાણવો પડે. આત્મા જ્યાં સુધી ના જાણો ત્યાં સુધી પ્રજ્ઞા પ્રગટ થાય નહીં. શું પ્રજ્ઞા પ્રગટ કરવાની જરૂરત છે. અને પ્રજ્ઞા એમને ના થાય, આત્માનું જ્ઞાન આત્માને જ્ઞાની પાસેથી મળે ત્યારે થાય. પ્રશ્ન છે આ પૂરું કરી નાખીએ, હું નવા લોકોને ચાન્સ આપીએ. સંસારમાં રહીને શુદ્ધાત્મા કેમાં કઈ રીતે રહી શકાય? સંસારની બહાર કોણ છે મને એકાદ તો બતાડો, કોણ છે સંસારની બહાર? જે મોક્ષમાં ગયા છે એકલા જ અસંસારી છે, અને દેહ છતાં દેહાતીત અવસ્થામાં હોય એટલા જ અસંસારી કહેવાય, બરાબર. બાકી બધા સંસારી, પછી ત્યાગી હો કે ગૃહસ્થી હો, સમજાય છે ને? હા બરાબર. એટલે તમને કંઈ વાંધો આવે એવો નથી, શું બરાબર? બધા સંસારી છે, તમે ગ્રહસ્થમાં છો, પેલા ત્યાગમાં છો. જ્યાં સુધી ક્રોધમાન માયાલોભ છે ત્યાં સુધી બધો સંસાર જ છે. આત્મા જાણો તો તમે આમાંથી બહાર નીકળી શકો એમ છો, સમજાય છે ને? હા. અને આ સંસારમાં આમ અહીંયા જ રહો તો જ કામનું. ગ્રસ્ત જીવનમાં હો અને તમને આત્મા પ્રાપ્ત થાય અને આત્મામાં રહી શકો, જે તમને મળ્યું છે એમાં જ તો કામ લાગે. આ છોડીને ત્યાં જશો તો ત્યાંવાળા ત્યાં કંટાળેલા છે, કહેશે કે અહીંયા મજા પડે એવું છે, અને આપણને લાગે ત્યાં મજા પડે એવું છે. જેને જે મળ્યું હોય ને એને ના ગમે, બીજું વધારે ગમે. શું આપણે ગ્રહસ્થીઓને લાગે કે આ ત્યાગીઓને મજા છે, કશું કરવાનું નહીં એમને, તો ખાલી ઉગાડા પગે ફરો, ગાન માગીને ખાઓ, એટલું જ કામ, જલસા છે કે ઇન્કમ ટેક્સ નહીં, સેલ ટેક્સ નહીં, ભાડું નહીં, નાડું નહીં, મજા જ કરવાની છે ને. આપણને તો કેટલી બધી તલવારો છે. ત્યારે એ લોકોને પૂછીએ કે તમને મજા છે, તો કે જવા દો ને, હવે માદા હજાતી તો કોઈ ચાકરી કરે નહીં, ચેલા ચેલીઓ મોડું બગાડે, છોકરા બોકરા હોય બાબા પત્ની હોય તો સેવા તો કરે, ગરમ ગરમ રોટલી તો ખવડાવે, એ આપણું હોતા હોય ને આપણે એમનું હોતા હોય, શું એના જેવું છે? શું પછી આવતા ભાવે એ ગ્રહસ્થિત ને આપણે ત્યાગી થઈએ, ચાલ્યા જ કર્યા. પણ ખરું તો તમે આપણને જે મળ્યું હોય એમાં જ, એમાં આપણે નિર્લેપ રહીએ ને આત્મામાં રહીએ. હવે આત્મા વસ્તુ એવી છે કે તમે જેમ હંસા નામ છે તમે નથી, બીજું આ દેહ છે એ દેહ તમે જ્યાં સુધી તમારો જીવ આ આત્મા આ શરીરમાં છે ત્યાં સુધી જ એની જોડે છે. જો તમારો આત્મા નીકળી ગયો કે આનો હિસાબ પૂરો થઈ જાય છે. આ બે જુદું છે, અલગ છે, એ તો બુદ્ધિથી સમજાય એવું છે. પછી એથી આગળ એને અનુભવવાનું છે, શું એ જ્ઞાનથી અનુભવ થાયો છે, એ જ્ઞાન મળે તો શું આત્માનું જ્ઞાન, ભેદ જ્ઞાન જેને કહેવામાં આવે છે. એવા ભેદ જ્ઞાની ક્યારેક હોય છે, શું આ કાળમાં એવા ભેદ જ્ઞાની દાદા થઈ ગયા, એમને 58માં જ્ઞાન થયેલું સુરતના સ્ટેશન ઉપર બેઠેલા હતા ને, ત્યાર પછી એમની પાસેથી મને 68માં મળ્યું એમનું. એ બધાને આ જ્ઞાન આપતા હતા, પછી એ 88માં એમનો દેહ વિલય થયો. પછી એ જ્ઞાન જે રીતે આપતા હતા એ જ રીતે અમે બધાને આપીએ છીએ, અને બધાને એ અનુભવ થાય છે
આત્માનું જ ભિન્નપણું રહે છે, શ્રદ્ધા આત્મામાં રહેવાય છે, આ સંસારમાં રહીને પણ આ રહે છે. શું આ બધા અહીંયા બેઠા છે ને બધા છે, થોડા બધા બ્રહ્મચારીઓ છે, સફેદ લેંગા જબ્બાવાળા, એટલા જ માઇનસ કરું, બાકી બધા બહેરા છોકરાવાળા છે, નોકરી ધંધો બધું કરે છે. શું છતાંય આત્મામાં નિરંતર રહે છે. શું એને જ્ઞાન લીધું છે તમે? ના લીધું છે મેં જ્ઞાન. અમદાવાદમાં તમારું શિબિર હતી ત્યારે હું આવી હતી, અને તમારા આલ્ફા ટીવી પર હું હમણાં 6 મહિનાથી તમારું સાંભળું છું તમને, એટલે મને ઇન્ટરેસ્ટ થયો, એટલે હું આજે આવી છું. લીલીબેન કરીને છે એમની જોડે હું આવી છું. રહે છે ઘરમાંથી પાંચ આજ્ઞા અને શુદ્ધાત્મા બધું ખ્યાલમાં છે ને? હા મને ખ્યાલ છે. બસ તો એમાં જ રહેવાનું છે. એ બુક છે મારી પાસે અને મને ખ્યાલ પણ છે. એ વાંચજો દરરોજ. હા ચરણવિધિ ને બધું. હું કોણ છું, ક્યાંથી આવી, આવી કે આવ્યો, મૃત્યુ પછી મારું શું, એટલે ક્યાં જવાનો છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું. આ હું કોણ છું જેનો જવાબ મળી ગયો ને? હા મળી ગયો બરાબર છે. પછી ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું નો જવાબ પ્રશ્ન રહેતો જ નથી. તમે હું આત્મા છું તો આત્મા આવતોય નથી જતોય નથી. શું હંસા આવે છે જાય છે, જન્મે હંસાનું છે મરણે હંસાનું છે, જેવું આપણે છીએ જ નહીં, પછી ક્યાં વાત રહે, એનો એન્ડ આવવાનો છે, આપણે કાયમ ના છીએ. શું ગમે તે સ્થિતિમાં ગમે ત્યાં હો પણ આપણે આત્મામાં જ છીએ, આત્મ સ્વરૂપ જ છીએ, અને જ્યાં આત્મ સ્વરૂપ છે ત્યાં નિરાકુરતા છે, શું મુક્તતા છે, આનંદ છે. અને આ જે આ સ્થિતિમાં આવ્યા પછી હું શુદ્ધાત્મા છું એ ભાન થયા પછી તો એનું એન્ડ રિઝલ્ટ ક્યાં આવે છે? પાંચ આજ્ઞા ફોલો કરતા જાઓ તો એન્ડ રિઝલ્ટ તમારે આ બધા કર્મો પૂરા થાય એટલે મોક્ષે જ જવાની વાત છે. શું એટલે હવે આપણે મોક્ષે જવાના વારા આવ્યા? શું બરાબર, બહુ બહુ અવતારો ભટક્યા, બહુ લોકો મોક્ષે ગયા, આપણે રખડ્યા, હવે આપણે મોક્ષે જવાના વારા આવ્યા છે. શું મોક્ષે જવાનો હવે વારા અમારા, અમે તો તમારા તમે તારણહારા, સ્વામી સીમાંદર હે ભગવાન મારા, અમે તો તમારા તમે તારણહારા. સમજાયું ને? મોક્ષે જ જવાનો. ધ્યાનમાં જપ કરવો જોઈએ કે મંત્ર જાપ કરવો જોઈએ? તો એને ધ્યાન કેમનું કહેવાય? ધ્યાનમાં ક્રિયા નથી, પરિણામ છે. એ મને સમજાયું નહીં ને એટલે જ મેં તમને પ્રશ્ન કર્યો. એટલે હું તમને સમજણ નહીં પડી. કશું નહીં કરવાનું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. જેટલો વખત તમને ખ્યાલ રહે હું હંસા નથી પણ હું શુદ્ધાત્મા છું, પછી હંસા શું કરે છે તમે જોયા કરો. હંસાનું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, અહંકાર શું કરે છે, શું વિચારો શું આવે છે હંસાને, એ તમે જોયા કરો. એનું નામ શુક્લ ધ્યાન, શુદ્ધ ઉપયોગ. બરાબર, પ્રત્યક્ષ મોક્ષમાં જ રહેશો તમે, અને હંસાને તમે ખાલી કરશો, હંસા તમારાથી મુક્ત થતી જશે, એના કર્મો ખરતા જશે. કોન્સન્ટ્રેશન એટલે શું? રાઈટ, એ મને નહીં સમજાયું તું. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, અને ધ્યાન એટલે મેડિટેશન. એકાગ્રતા અને ધ્યાન બે જુદી વસ્તુ છે. શું આ જપ કરો, આ મંત્ર બોલો, એનાથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે, ધ્યાન નથી ઉત્પન્ન થતું. શું બરાબર, પ્રશ્ન છે. કોનો છે આ પ્રશ્ન? મરી ગયેલો અને ઘસઘસાટ ઊંધો માણસ એ બેમાં કંઈ ફેર નથી, જરા તેના વિશે સમજાવશો. કોનો પ્રશ્ન છે આ? ઓ તમારો અરવિંદભાઈ ના, શું નામ? ચંદ્રકાંતભાઈ. ફેર કેમ નથી? ફેર તો ખરો જ ને.
મરી ગયેલો હોય તો કેદાળાને એને બાળી આવ્યા હોય, ઊંઘતા ઘસઘસાટ ઊંઘેલા ને બાળાય નહીં, તમે જરાક દિવાસળી ચાંપો જો હમણાં ઊભો થઈ જશે, ફેર તો ખરો. આપણને એવું લાગે કે બે હરખા છે, પણ ના, લાકડું થઈ ગયો કે છે, ઊંઘી ગયો એટલે લાકડું, પણ ના છે ફેર. એમાં તો આખો દેહ, એમાંથી આત્મા નીકળી ગયો, આખો જીવ જ નીકળી ગયો, એને મરી ગયો કહેવાય. જ્યારે ઊંઘમાં જીવ નીકળી નથી જતો, અહીંયા જ રહે છે, માત્રાનું જબરજસ્ત આવરણ આવે છે. શું દર્શનાવરણીય કયા કર્મ છે, ઘસઘસાટ ઊંઘે એટલે ભારે આવરણ આવી ગયું હોય, શું લાકડા જેવો થઈ ગયો હોય, પણ એને જરાક તમે ચૂંટી ખણો કે દજાડો તો પાછો ઊભો થઈ જાય, આવરણ ખસી જાય, સમજાય છે ને. શુદ્ધાત્મા એ ખાલી શબ્દ નથી, એ તો શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થયા પછીનું પદ છે. શુદ્ધાત્મા થયા વગર શુદ્ધાત્મા બોલે એટલે વિકલ્પી થવાય. જરા સમજાવશો? એટલે હું શુદ્ધાત્મા છું એવું બોલ્યા કરે એનો અર્થ નથી એમ કે છે. શુદ્ધાત્મા સ્વરૂપ થઈને પછી બોલાય. ધારો કે તમારા બેંકમાં કરોડ રૂપિયા હોય તો તમે હું કરોડપતિ છું કરોડપતિ છું બોલાય, પણ બેંકમાં કશું ના હોય અને તમે બોલો હું કરોડપતિ છું, પછી કેશ ચેક કેશ કરવા જાઓ તો વળે કશું? આ એના જેવું છે. શું લોકો ગાળો કહેશે, અલ્યા છે કશુંની પૈની દમડી નથી, મોટો કરોડપતિ તેની પરત, એવું છે આ. એવું એટલે શુદ્ધાત્મા પદની અનુપ પછી એની સાથે એનું પરિણામ પણ હોવું જોઈએ ને. શુદ્ધાત્મામાં તમને જુદા પણ ઉરે, તમને મય જીવ ના બળે, કોઈ દિવસ ચિંતા ના થાય, નિરાકુરતા રહે. શું આર્ધ ધ્યાન રૌદ્ર ધ્યાન સફોકેશન થાય, પણ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય. બારે કર્મો આવે ને તો મેં ગૂંગળામણ થાય, પણ એવો પહેલાં જેવો ભોગવટો ના હોય, ચિંતા ના હોય, બોજો હોય પણ ચિંતા ના હોય, એવા કર્મો ભારે આવે ત્યારે, સમજાય છે ને. શું નામ છે તમે? ચંદ્રકાંતભાઈ. એટલે તો એટલે વિકલ્પી કહેવાય. જો શુદ્ધાત્મા મળ્યું પ્રાપ્ત થયું નથી ને બોલે હું શુદ્ધાત્મા એટલે વિકલ્પી. આપણા લોકો કશું હોય નહીં ને કહેશે હું આવો આખા હિન્દુસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર છું બોલ્યા કરે, તો આપણે ના કે આ ગાળો થઈ ગયું ખસી ગયું છે. આપણા લોકો ખસી ગયું કહે છે ને, આ શાસ્ત્રની ભાષામાં વિકલ્પી થઈ ગયો કહે છે, નથી એને છે બોલે છે, એને વિકલ્પ કહેવાય. કરવાથી કલ્યાણ ન થાય પણ નિમિત્ત ભાવ નિમિત્ત દશા ખુલ્લી થાય ત્યારે કલ્યાણ થાય, જરા સમજાવશો? હું આ બધાનું કલ્યાણ કરી નાખું એમ કરીને જે અહંકારે કરીને કરવા જાય ને, તો ખરા અર્થમાં એ કલ્યાણનું નિમિત્ત નથી બનતો, એનાથી કલ્યાણ ના થાય. અહંકારનો પડઘો પડ્યા જ કરે સામા લોકોને, સમજાય છે ને. એટલે નિમિત્ત ભાવ એટલે અહંકાર ના હોય, કરુણાથી હોય, દયા આવીને ના કરે હેલ્પ કોઈને સામાનું કલ્યાણ કરવાનું કે ગમે તે રીતે, પણ એ નિમિત્ત ભાવ હોય, કરુણાથી હોય, અહંકાર ના હોય. લઘુત્તમ થઈને સામાને હેલ્પ કરે કલ્યાણની માટે તો કામ થાય, એવું કહેવા માગે છે. એટલે હું કરતા નથી પણ હું નિમિત્ત માત્ર છું એના ખ્યાલમાં જ હોય. શું તો કામ થાય, તો ખરા અર્થમાં કલ્યાણનું નિમિત્ત થઈ શકે, નહીં તો ના થાય, એવું કહેવા માગે છે. અક્રમ વિજ્ઞાન એટલે કે ક્રમ વગરનું અને વિજ્ઞાન એટલે કે ક્રમવાળું, તો બે સાથે આપવાથી શું ફાયદો? બે સાથે ના હોય, જુદું જુદું જ હોય. ક્રમ હોય ત્યાં અક્રમ ના હોય, અને અક્રમ
ક્રમવાળાની પણ અક્રમ હોય જ નહીં ભાઈ. શું અક્રમ તો ક્યારેક લાખો વર્ષે એકાદ વાર આવું ખુલ્લું થાય છે. અક્રમ ક્યારેક જ હોય છે, અપવાદ માર્ગ છે. કાયમ માટે તો ક્રમ જ હોય, ક્રમિક જ હોય, એ સાથે નથી હોતું. અને વિજ્ઞાન એટલા માટે કહેવામાં આવ્યું છે, વિજ્ઞાન એટલા માટે કહેવામાં આવ્યું છે કે પરિણામ આપે છે, અવિરોધાભાસ છે, સિદ્ધાંતિક છે. આત્માનું આત્મવિજ્ઞાન છે, પ્રાપ્ત થાય છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. માટે શું બે ભેગું ના હોય, બે ભેગું હોય તો એકેમાં બરકત ના આવે. દાળ અને કડી બે ભેગા ના ખવાય એના જેવું. શરત સાથે રહી જ ના શકે. લિફ્ટ અને દાદરા બે સાથે કેવી રીતના ચડાય બોલો, એના જેવી વાત છે. મોરબી નીરુબેન. હા બોલો ભાઈ. હું 75મું વર્ષ મને ચાલે છે. આંખોની દ્રષ્ટિ હું 8-9 વર્ષથી ગુમાવી બેઠો છું. મારે સ્વેચ્છા મૃત્યુ કરી શકાય કે નહીં? જેમ મહાભારતમાં ભીષ્મ પિતામહ સ્વેચ્છા મૃત્યુથી ગયા, એ પ્રમાણે આ જમાનામાં હું એવી રીતે કરી શકું કે ન કરી શકું? મારે 6-9 વર્ષની આંખ ગઈ છે. મારે કોઈ અર્થ નથી જીવન જીવવાનો. એટલે મેં એકવાર પ્રયત્ન પણ કર્યો હતો. 250 ગોળી મેં વેલ્યુમની લીધી હતી, 250 ટેબ્લેટ્સ ઓલ. રાતને મારા પત્ની સૂતા મેં એને ખબર ન પડી, નાતા 2-2.5 વાગે 1.5 વાગે લઈ લીધી, સૂઈ ગયો. સદા સવારે બધા ખબર પડી, મને હોસ્પિટલમાં લઈ ગયા અને કબરમાંથી ખેંચી કાઢ્યો. જીવું છું પણ મને એમ થાય છે કે આ અર્થ વગરનું વ્યર્થ નિરર્થક જીવન જીવીને શું કરવું? દુઃખી થઈ થઈને પીડા ભોગવીને ડાક્ટર, દવા, હોસ્પિટલ, ઇન્જેક્શન, આઈસીયુ એ બધું વગરીને પીડા ભોગવીને છેવટે મરવું જોઈએ તો આટલા રાજખુશીથી કેમ ના જવું જોઈએ? મારે કરવું કે ન કરવું, શું કરવું? શું નામ છે તમારું? મારું નામ અરવિંદ દેસાઈ. અરવિંદભાઈ જી, આ તમને એવું લાગે છે કે અર્થ વગરનું છે, ખાલી આંખ નથી એટલે, બીજું બધું તો ઘણું છે. બે હાથ છે, બે પગ છે, માથું છે, જીભ છે, બધું બરાબર છે. તમારે એક એક અવયવની કિડનીની કિંમત કેટલી છે ખબર છે તમને? મને ખબર છે, 4 લાખ રૂપિયા ઓછામાં ઓછા થાય. હાર્ટની કિંમત કેટલી બધી છે? અભ્યાસ પણ બહુ સારો છે એમનો. તો પછી કામ ના લાગ્યો ને અત્યારે? ના, એટલે આ ના વિચારાય પણ નહીં. શું આ કર્યું એ તો એનું ખૂબ પશ્ચાતાપ લેજો કે આ ખોટું કર્યું ને. આવું ના હોય, આંખ નથી તો શું? તો અંદરના દિવ્ય ચક્ષુ તો ખોલી શકાય એમ છે ને, એ આ મનુષ્ય ભાવમાં જ થશે. આવી રીતના તમે કે આ વેલ્યુમ ખાઈને મરી જવા જશો તો મનુષ્ય ભાવ પર કેટલાય અવતારો સુધી નહીં મળે, અને જ્યારે મળશે ત્યારે પાછું ફરી આવું મરવા અપઘાત કરીને જ મરવાનો વખત આવશે. અને ભીષ્મ પિતાનું તો મરણ નિશ્ચિત હતું ભાઈ, એને કેટલા બધા બાણ વાગેલા, મરવાના જ હતા. તમને તો એકેય બાણ વાગ્યું નહીં, એમને તો વરદાન હતું. બરાબર, એમને તો વરદાન હતું. બરાબર, એ આખી કેસ તો એની વાત જ જુદી હતી. શું અને તમારું કન્ડિશન જુદી છે, એમની કન્ડિશન જુદી છે. અને તમે આ બેન અમને મારી પાસે લઈ આવો, જ્ઞાન આપવા લેવા. હા જી, તમારા પત્નીને કહીએ છીએ. હા, તમે એમને છે ને 12 તારીખે જ્ઞાન માટે લઈ આવો ત્યાં દાદર. એમને અંદરના ચક્ષુમાં આનંદ લાગશે, આત્માનો આનંદ લાગશે. આ આત્માની જરૂરત જ નથી એમને. શું એ બેન, મને કઈ કશો આનંદ નથી, તમારા પત્ની ના પાડે છે કે મને જરાય ભારરૂપ નથી. તો તમારા છોકરાને ભારરૂપ હોત તો બોલાવો શું કરવા? આ તમે તમારું પોતાને માન, ના ના, તમે આ મનમાંથી કાઢી નાખો. શું છોકરાઓ એમ કહે છે કે આ બીજા અહીંયા તમારા જેવા જ મધુભાઈ બેઠા છે. મધુભાઈ, છોકરાઓ એમ કહે છે કે તમે આવો ને મારા છોકરાઓને જ્ઞાન આપો, બધું અસલ જમાનાનું બધું જ્ઞાન આપો. એ છે, એ તો કામ કરો, બીજાનું તો કરો. તમારું ના, તમારા આંખથી એ કંઈ અટકી ન જતું. બીજું જે છે એનો ઉપયોગ કરો ને. જય સચિદાનંદ. આ મધુભાઈ તમારો તરોમાં અનુભવ કહો, તમારી જેમ એમને પણ આંખ નથી. હા
એટલે મારે પણ આંખ નથી છેલ્લા 26 વર્ષથી. પછી એમ થયું એકવાર કે મરી જવું છે, તો મેં પણ ગોળી ખાધી હતી, મધુકરે ગોળી ખાધી હતી, પણ એમાંથી એ જીવતો નીકળ્યો. પછી આ જ્ઞાન મળ્યું મને, એટલે હવે અંદરથી એકદમ આનંદ આનંદ જ થાય છે કે આ જ્ઞાન હતું, નસીબમાં લખ્યું હતું એટલે મને મળ્યું. બાકી 26 વર્ષથી મારી આંખ નથી. એમાં એવો એક પ્રસંગ બન્યો ને, એના હિસાબે મારે ગોળી ખાવી પડી હતી. જય સચિદાનંદ. પછી આ હું શુદ્ધાત્મા છું, કેટલો વખત રહે છે તમને? લગભગ 24-15 કલાક તો રહે છે. બાકીના ઊંઘમાં કેવું પડે? નહીં, ઊંઘમાં નહીં, ઊંઘમાં પણ શુદ્ધાત્મામાં જ રહું છું. વાહ, મધુકર જેવો ઉઠે જ ને એવો મધુકરને એમ જ થાય કે હું શુદ્ધાત્મા છું. પછી આપણે ત્રિમંત્ર બોલું છું, ચરણવિધિ કરું છું, બધું કૈરા જ કરું છું. આ તે 3 કલાક તો એમ જ જાય છે ચરણવિધિમાં ને એમાં જ. પ્રાતઃસ્મરણ, ત્રિમંત્ર, ચરણવિધિ, નમસ્કાર મંત્ર. કેટલા વાગે ઉઠો છો સવારે? સવારના 3 વાગે હું ઉડી જાય છે. બહુ સારું. હવે તમારે જીવન સાર્થક લાગે છે કે મરી જવા જેવું લાગે? હવે મરી જવા જેવું લાગતું જ નથી જરાય, જરાય હવે એવું લાગતું જ નથી. બધા સત્સંગમાં, ગામે ગામ, શિબિરોમાં, ગમે ત્યાં બધે પહોંચી જાય છે અને એમને બધું મળી પણ રહે. તમારે તો પત્ની સાથે છે, એમને તો પત્ની પત્ની કશું નથી, સિંગલ. સમજાય છે? એટલે તમે કાકા આ બધું મનમાંથી કાઢી નાખો અને આ મનુષ્ય દેહ જે મહા મુશ્કેલી મળે છે એને સાર્થક કરો, આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો અને એમની જેમ કહે છે ને હું આનંદમાં આનંદમાં જ રહું છું, તો એ આનંદમાં રહેવાનું શીખી જાઓ મારી પાસે આવીને. તમને આ જીવન ખરેખર બહુ સાને એની રીતે જ્યારે કુદરતી મરવાનું આવશે તો આપણે તૈયાર છીએ. મરણથી ડરે તે કાયર છે અને જીવનથી ડરે તે કાયર છે. શું? અને જે અવસ્થા જ્યારે હોય તેને પોતે આનંદથી ભોગવી લે એ ખરા જ્ઞાની છે. શું? એટલે એ સ્વરૂપ તમારે પાસે છે, અનંત શક્તિ છે, અનંત સુખ છે, અનંત ઐશ્વર્ય છે, અનંત વીર્ય છે. તમે તે સ્વરૂપે છો, દેહ સ્વરૂપે છો જ નહીં તમે, તો પછી આંખોની ક્યાં વાત રહી? એ બધાથી જુદા છો એવું તમને જ્ઞાન મળશે, પછી તમને મેં આત્માનું આ સ્વરૂપ એનું આનંદ રહ્યા કરશે. પછી આ બોજાવાળું છે ને આ બધો હિસાબ છે એકબીજાનો. શું? તમારા પત્નીને પણ જો આંખો ગઈ હોત કે પગ લંગડા થઈ ગયા હોત તો તમે એમની સેવા ના કરત? સાચું કહેજો કે બીજું બહેરું લઈ આવત? શું કહો છો દેસાઈ? હાજી, આ મેં કહ્યું તેમ બીજું 8-9 વર્ષથી મેં એ કહ્યું છે ને મારી પત્ની તો ના કે હું ભાવરૂપ નથી. તો પછી તમે હું કરા વધારાની બુદ્ધિ વાપરો છો? મને એમ થાય છે તમે એના હૃદય પર કેમ ઠો? ચાલો એ વાત ઠીક છે, તમે ના એવું કરતા, એને જો ભાર નથી લાગતો તો બરાબર છે, કબૂલ છે. ઉલટું તમે એને દુઃખ વધારો છો. એઝ ઇટ ઇઝ હું દુઃખ આપું છું. હવે આ ફરી કોઈ હવે ફરી આવું મરવાની વાત નહીં કરતા ને ભારૂપ જેવું બોલતા નહીં. ભારૂપ નહીં પણ મારા પોતાનો અર્થ માણસ દુઃખી થઈને પીડા ભોગી ભોગીને હોસ્પિટલમાં, આઈસીયુ, ઘરમાં પથારીમાં પડ્યા પડ્યા, કોઈ મદદ કરવાવાળું ન હોય શારીરિક પીડા તો આંખો વાળા નહીં હોય છે. શું કરે નહીં, છતાં કેટલા લોકો હું જોઉં છું કે વ્યર્થ એમ થાય કે લોકો સભા સંબંધીઓ ઈચ્છે કે આ માણસ જાય તો સારું, દુઃખી થાય એટલે એવી રીતે લોકો આ સંબંધીઓ ઈચ્છે એવો વખત મારે આવે તે પહેલા મારે જવું ન જોઈએ. એ તો તમારી કલ્પના છે. શું ભાઈ, કેટલા લોકોને હું જોઉં છું, સાંભળું છું, સાચી વાત છે રીતે ના થાય, કર્મ પૂરું જ કરવું પડે. શું? અને ઉટુ વધારે લોકોને દુઃખી કરશો સગા વાલા. દુઃખી થાય બધા, મારે એમ સાવે તો બધા મુક્ત થાય. સંતોષ જ નથી થતો જીવવાનો,
સાયનાઇડ ન લેવાનું કોઈ આપી લાગે તો હું બહુ સંતોષી અને બધાને મુક્ત કરું. મારી પત્નીને કેટલા વર્ષથી જવાની ઈચ્છા થાય છે. બેન તમે એમને અમારી પાસે પર્સનલ ટાઈમ લઈને આવજો. હા ભલે, તમે વર્ષ વ્યક્તિગત ટાઈમ લઈને આવજો અને એકવાર જરૂર, અને 12 તારીખે ખાસ જ્ઞાનવિધિ ના ચૂકતા. સારું, ધન્યવાદ. હા, અને આ બધું મગજમાંથી નીકળી જશે ને કાઢી નાખજો, તૈયારી રાખજો કે હું કુદરતની વિરુદ્ધ જઉં છું. શું આવેલા આપણા કર્મો છે, પૂરા કરવા જ પડે, છૂટકો નહીં, કોઈને છૂટકો નથી હોતો. ભવ્ય અને અભવ્યના આત્માઓ વિશે એમ કહેવાય છે કે અભવ્યના આત્માઓ કોઈ વખતે કોઈ કાળે મોક્ષે ન જઈ શકે. અક્રમ વિજ્ઞાનમાં એવી કોઈ શક્યતા ખરી? અક્રમ વિજ્ઞાનમાં તો કોઈ અભવ્ય જેવી વાત જ નથી, કોઈને અભવ્ય કહેવાય જ નહીં. આ તો અર્થનો અનર્થ થઈ ગયો છે. શું શ્રીમદ રાજચંદ્રએ પણ બહુ મોટો વિરોધ ઉઠાવેલો હતો કે અભવ્ય કેમ કહેવાય કોઈને? અભવી કયા અર્થે? અભવી એટલે ક્યારેય મોક્ષ નહીં થાય એનું નામ અભવી. હાઉ કેન ઇટ બી પોસિબલ? એવું કોને એવું કોઈ કેવા જ્ઞાની પણ એવું ના કહે કે આ અભવી છે કરીને. કારણ કે દરેક જીવ છે સિદ્ધ સમ, જો સિદ્ધ સમાન હોય તો એને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાનો હક છે જ. આ ઘણા 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 કાળે પછી થવા મોક્ષે જઈ શકે એવું લાગે તેને પછી પછી શું ટાઈમ આપ? દુર્ભવી પછી શું? તો કે પછી અભવિમાં આ લોકો મૂકી દીધું શાસ્ત્રમાં. ખરેખર ક્યારેય મોક્ષે ના જાય એવું બને જ નહીં. ઘણું ઘણું કોન્ટ્રાડિક્શન્સ છે. આપણને આપણે હૃદય જેમ સ્વીકારે એ વાત કરો. અને જ્ઞાનીઓ જે વર્તમાનમાં જે જ્ઞાનીઓ જે છે, જેને આત્માનો અનુભવ છે, જ્ઞાનમાં છે, એની વાતને સ્વીકારો. કારણ કે કોઈ વસ્તુ ધારો કે અમદાવાદમાં લખાયું હોય શાસ્ત્ર, કલોલ ઇઝ 20 માઇલ્સ ઇન નોર્થ. પછી એ શાસ્ત્ર દિલ્હીમાં જઈને વાંચ્યું, કલોલ ઇઝ ઇન 20 માઇલ ઇન નોર્થ. એમ કરીને પછી નોર્થમાં ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. નેપાળની પેલે પાર જતો રહે તો એને કલોલ ભેગું થાય? આવું થઈ જાય છે ભાઈ. એટલે લખ્યું કયા આશયથી, શું સંદર્ભથી ને શું આની પાછળ હેતુ હતો એ ના સમજાય. આશય શું? આશય નહીં સમજાવાથી અર્થનો અનર્થ થઈ જાય છે. શું અમથું અમથું તમે તમારા છોકરાને કંઈક કહો કે બેટા આજે તારે પાર્ટીમાં નથી જવાનું, આજે તારે ઘેર રહેવાનું છે, તો પેલો ધમ પછાડા કરે, મારા બાપા મને પાર્ટીમાં જવા દેતા નથી, મારા બાપા આવા છે ને તેવા છે, જૂનવાણી છે ને, કેટલું કેટલું બોલી કાઢે. ગર્લફ્રેન્ડ રાખવા નથી દેતા, એમના જમાનામાં એમને મળતી નહીં હોય એટલે મને તો 17 મળે છે. લે હવે તમે કયા આશયથી કહો છો એને, એને સમજાતું નથી. એ ભાઈ અત્યારે બાને કે બધાને મોટો મોટો ઢંઢેરો પીટીને કહેવાની જરૂર નથી કે ભાઈ મારા મારે છે તો પાર્ટીના તારા કંઈ પૈસા ખર્ચવાની અત્યારે તેવડ નથી, મારે રાતોરાત મારા છે તો શેરબજારમાં લોસ ગયો છે, પાર્ટીયા બેહી ગયા છે. એ બધું ના સમજે કે બાપાને કઈ મુશ્કેલી હશે એટલે ના પાડતા હશે, બાકી બધી વાતની મારે આ પાડશે અને કેમ ના પાડે? આ છોકરી જોડે મારે પરણવું છે ને બાપા કહેશે ના પરણીશ, નથી પરણાયું. પેલો કહેશે મારા બાપા સમજતા જ નથી. એટલે પણ સમજ તું કયા આશયથી ના પાડતા કે બાપાને તને કુંવારો રાખવો છે? એટલે આ આશય સમજતા નથી. મંટુ પણ હામ હામે કહીએ છીએ તો આટલા હજારો વર્ષો પહેલાં લખેલી શાસ્ત્ર મોટા બધા જે લખનારા બધા ઋષિ મુનિઓ હતા કયા આશયથી લખે છે કે છે અત્યારે કેવી રીતના, અને કેટલું અપભ્રંશ થઈ ગયું, કેટલું વાતનું વચ્ચે થઈ ગયું હોય. સમજાય છે ને? જૈન ધર્મમાં આપણે એટલે આના માટે શ્રીમદ રાજચંદ્રએ મોટો પ્રશ્નાર્થ કરેલો છે અને ઘણી બધું ડિટેલમાં એમણે આના માટે ચર્ચા કરેલી છે. અને દાદાએ પણ આ મોટો મોટો પ્રશ્ન મૂકેલો છે કે કઈ રીતના કોઈને અભવી કહી શકાય, કોને રાઈટ છે? કોઈ ના કહી શકે ક્યારે, આજે નહીં ને કાલે, કાલે નહીં ગમે ત્યારે મોક્ષ થઈ શકે એમ છે. ધર્મથી મોક્ષ સુધી નવ તત્વ જે છે તો અક્રમ વિજ્ઞાનમાં કયા કયા તત્વોને ઓવરટેક કરીને સીધું ધર્મથી મોક્ષે જઈ શકાય છે?
અહીંયા જીવ અને અજીવની વચ્ચે ડિમાર્કેશન પાડી નાખે છે. પછી બીજું બધું કયું ઉપાદે કયું ને હે કયું શું આત્માને ગ્રહણ કરાવે છે અને અહંકાર મમતાનો ત્યાગ કરાવે છે. સીધું નિર્જરા ઉપર જઈએ છીએ આપણે, કમ્પ્લીટ નિર્જરા, સંવરપૂર્વકની નિર્જરા, એને મોક્ષ તરફ લઈ જાય છે. પુણ્ય પાપને ગૌણ કરી નાખે છે, બધું નિર્જરામાં જતું રહે છે. પુણ્ય પાપ બધું નિર્જરામાં જતું રહે છે. એક મિનિટ જરા પૂરું કરે ને ડૉક્ટર નિરૂમાબેન, ઘણી વખતે ઘણા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ જોવા મળે છે, એટલે જ્યારે આપણે ધર્મગ્રંથ વાંચવા બેસીએ તો પછી એ વખતે બુદ્ધિ અને મન એનો તાલમેલ રહેતો નથી. દાખલા તરીકે એક બાજુમાં આપણે કહીએ છીએ કે સંયમ વિના કોઈ જીવ મોક્ષે જઈ શકતો નથી, બીજી બાજુમાં એમ કહીએ છીએ કે આપણા આત્માએ કે આપણા જીવે અત્યાર સુધી અનંતી વાર ઓગાને એ લીધું કે એનો જો તમે ઢગલો કરો તો મેરુ પર્વત કરતાં ઊંચો થઈ જાય. એક્ઝેક્ટલી. પછી એક બાજુમાં આપણે એમ કહીએ જો 14મા ગુંઠાણે આત્મા પહોંચી જાય તો કાચી સેકન્ડમાં આત્મા મોક્ષે જઈ શકે છે, તો અમારે કઈ રીતે સમજવું? આ તમારે સમજવામાં ફેર થયો, પાછું એની જ વાત આવીને ઊભી રહી. કલોલીસ 20 માઇલ્સ ઇન નોર્થ ફ્રોમ અમદાવાદ વાંચીને આ જ વાત આવીશ. આજે તમે ઓઘાની વાત કરીને એ તો વ્યાખ્યાનમાં સાંભળીએ છીએ, એ ત્યાગ છે. સંયમ અને ત્યાગમાં બહુ મોટો તફાવત છે. ત્યાગમાં તમને અહંકારથી ત્યાગ કરવાનો છે. બૈરી છોડ્યા, છોકરા છોડ્યા, પૈસા ઘર બાર બધું, પણ શું નામ તમારું? અભય. હું અભય છું એ તો રહેવાનું. શું હું અભય છું એમ કરીને તમે ત્યાગ કરો છો, પછી તમે દીક્ષા લો છો, પછી તમારું નામ બદલો છો અભયમાંથી મોટા કયા વિદ્યાચંદ સુરીશ્વરજી મહારાજ થઈ જાઓ. પણ ત્યાં અભય છું એવું તમે બોલો નહીં, પણ હું વિદ્યાચંદ સુરીશ્વર છું એ તો રહે જ. એટલે લેબલ રહે છે, લેબલ ઠેઠ સુધી રહે છે. એ તો જાય નહીં. હમણાં કોઈ કહે એ વિદ્યાચંદ છે, એનો વિદ્યા ભણ તો છું હા, તો ભાઈ ઊંચું નીચું થઈ જાય ને, તો સમજી જવાનું કે આ લેબલ લઈને જ ફરો છો, હું જ લેબલ છું એમ માનો છો. અભય છું એ જેવું લેબલ છે ને, ભાઈ ભય તો રાત દાડો રહેતો હોય. હમણાં ધરતીકંપ થશે, હમણાં ધરતીકંપ થશે, ના અભય એવું આ ખાલી લેબલ જ છે. શું એવું અંદર ભાન રહેવું જોઈએ, પણ આ તો હું જ લેબલ છું એવું રહે છે. એટલે તમે નામ સ્વરૂપે છો, આત્મ સ્વરૂપે નથી થયા. એટલે એક નામ નામ તો રાખ્યું છે, પણ આ બદલ્યું છે. આ બહેનો નથી બદલતા, પૈણ્યા પછી બહેનોને બદલી નાખે છે ને. બર ચંપા હોય તો ચાંદની કરે છે ને, એવું અભયને ભલે વિદ્યાચંદ સાગર કરી નાખ્યું. ચંદ આવે છે કે નહીં મને ખબર નહીં, વિદ્યાસાગર કરી નાખ્યું. કોઈ સૂર્ય ચડાવે, કોઈ સાગરમાં ડૂબાડે, કંઈ ગમે તે, પણ કંઈકનું કંઈક તો આપે. પણ હા આવે છે જ ને, હું એ છું એ તો માન્યતા રહે છે, જે જતી નથી. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું એ રહેવું જોઈએ. પછી ગમે તે નામ હોય, ગમે તે આપણા નામની ગાળો બી દે, તો અંદર આ હવે જાગૃતિમાં જ રહે, કંઈ અસર ના કરે, ટચ ના કરે, તો સમજાય કે તમે નિર્લેપ થઈ ગયા છો. એટલે આ જે તમે વાત કરી ને કે આ ઓઘા બધું મેરુ પર્વતના ઢગલા થયા એટલા ઓઘા થયા, હું પત્યુંથી તોય કે છે અમારો આરો ના આવ્યો, તો આપણને અમારા જે બુદ્ધિવાળાને તો પહેલો આ પ્રશ્ન થાય, સાહેબ તમારી પોએ હબરું છું, પણ તમારો જો આરો ના આવ્યો તો તમારું હબરીને મારો શું આરો આવવાનો છે? માટે એવી કંઈ વાત કરો કે આરો આવે, માટે મારો ટાઈમ બગાડવાની જરૂર નથી. હું ધંધે જઈશ તો થોડાક શેરબજારમાં કમાઈ એવું આવીશ, પણ આમાં મારું શું વળવાનું છે? એવું આપણે ભાઈ ઊભું થવું જોઈએ. આ તો જી હા પ્રમાણ આલે હું એનું પ્રમાણ. મને કંઈ ઉતરવું જોઈએ, મને જીવનમાં આવું તો જોઈએ. પૂછો ને, મારા જીવનમાં કંઈ આવે મને કંઈ સરે મારો અર્થ, તમારો સરે ને તો મારો સરે એવું કંઈક તો રસ્તો બતાડો મને. મારા તમને લાખ પ્રણામ છે, સર્વ સમર્પણ છે, પણ મને કંઈક મળવું જોઈએ, પ્રાપ્ત થવું જોઈએ. શું એટલે ત્યાગ કર્યો પણ સંયમ નથી આવ્યો? સંયમથી મોક્ષ છે વાત 100% સાચી, પણ શેનો સંયમ? ત્યાગ શેનો કે અહંકાર અને મમતાનો ત્યાગ કરવાનો કયો છે?
બહાર બધું ત્યાગ્યું ને આ જો ના ત્યાગ્યું તો બધું વળગેલું જ છે ને. અને સંયમ ખરા અર્થમાં સંયમ કયો છે? સંયમ એટલે કશાયનો સંયમ જોઈએ. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ થાય તે ઘણી અંદર સંયમ વર્તે. અને વ્રતની વ્યાખ્યા બધા વ્રતો કરે છે એટલે શેની વ્રત, વ્રતનું નામ વર્તે એનું નામ વ્રત કહેવાય. એને યાદે ના હોય કે ભાઈ મેં બ્રહ્મચર્ય વ્રત લીધું છે તો એને યાદે ના આવે, એટલે વિષય જ યાદ ના આવે તો પછી વ્રત લીધું છે એવું ક્યાં યાદ રાખવાનું રહે? વર્તે એની વર્તનામાં જ હોય એનું નામ વ્રત કહેવાય. આ તો બધું યાદ એટલે અહંકારે કરીને કર્યું, વર્ત્યું નથી. એ જો અહંકારના નામથી પકડ્યું છે એ જ્યારે અહંકાર તૂટી જશે ને આધાર, તો બધું કકડભૂસ પૂડી જશે. એ જ્ઞાનીઓ આવા અહંકારના આધારે ના કરે, એ જ્ઞાનના આધારે સમજણથી જાય, એ ખરતું જાય ને છૂટતું જાય. એને સંયમ ધારી એને કયા છે શું? અને પરિણામ આવે એનું શું? સંયમ વાળો ને પરિણામમાં હોય. પછી તમે ભલે પરણેલા હો, છોકરા હોય, છોકરાના છોકરા પરણ્યા હો, બધું વાંધો નથી. અંતર સંયમ, કશાયનો સંયમ ઇમ્પોર્ટન્ટ છે શું? અંતર ચારિત્રની કિંમત છે, બાહ્ય ચારિત્રની નહીં. એટલે મોક્ષના ચાર પાયા કયા ને એમાં બધું આંતરિક વસ્તુ કહ્યું છે, સમ્યક વિશેષણ લગાડ્યું છે દરેકની આગળ. મોક્ષના ચાર પાયા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. આ સમ્યકને ઉડાડી દીધું, બાકીનું બધું રાખી મેલ્યું, એના જેવી ગત થઈ છે. એટલે પછી મોક્ષની ક્યાં વાત? ધર્મે ના રહ્યો, ખાલી ક્રિયાઓ રહી, એવું નથી. ભગવાનની વાત એક્ઝેક્ટ સમજવાની જરૂર છે. સમ્યક ક્યાં? સમ્યક એટલે દ્રષ્ટિ સવળી થઈ, આખી સમકી થયા પછીની વાત છે. આત્મજ્ઞાન આત્મદર્શન જોઈએ સમ્યક એટલે. અને ચારિત્ર એટલે આંતર ચારિત્ર, કશાયનું સંયમ થાય એ ચારિત્ર કયું? કશાય ના થાય ને અંદર સમતા રહે, સ્થિરતા રહે, આત્મામાં રહેવાય, એ ખરું ચારિત્ર એને કહ્યું છે સમ્યક ચારિત્ર. અને તપ, સમ્યક તપ કહ્યું છે. આ તો બાહ્ય તપ કરે છે, અંતર તપ કોણે કર્યું? ત્યાં આગળ લોચો પડે છે શું? એટલે ભગવાનની વાત એક્ઝેક્ટ છે, બધું કરેક્ટ છે. આપણે બધા ઇન્ટરપ્રિટેશન રોંગ છે અને આપણા ભાગે આવ્યું બધું. મૂળ બધા શું? શેરડીનો રસ પીને બધા મોક્ષે ચાલ્યા ગયા ને આપણે ભાગે કૂચા આવ્યા શેરડીના. ચાયા કરો તોય કશું આવે નહીં, દાંત તૂટે પણ કશું નીકળે નહીં. આ મારા જેવા કે મેલો કૂચા બાજુએ, શેરડી શું કૂચા જ મેલો બાજુએ. આપણે નવું જ હવે અત્યારે શેરડી શું કરે? પીવો ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ કારખાનામાં ખાંડ મળે છે એ જ ના લો અક્રમની. તમારે જે શરબત કરો શરબત કરો ને જે કરો એ કરો, સીધું ઉતરી જાય. બહુ સરળ કરી આપે છે, એક્ઝેક્ટ જેમ છે તેમ દાદા. આ જ્ઞાનીઓ પાસે આ બધી સમજણ હોય. પેલું તો ઊંધું ગાલીને ચીલા ચાલુ, ચાલે આજ કરે કરે, આજ કરે કરે, આજ કરે તપ કર્યા કરે. પણ બાહ્ય તપ છે, નોય અંતર. બાહ્ય તપના છ ભાગ છે, એમાંનું એક જ કરે છે પહેલું અનશનવાળું, બાકીના પાંચ તો હોઈ ગયા. ઉણોદરી કોણ કરે છે? ખાય તારે ડગલા બંધ, ખાય ના ખાય તારે ભૂકા. 8 દાડા 15 દાડા 25 દાડા મહિનો 2 મહિના પછી એનું એ પાછું ટેમ્પરરી છે ને કે પરમનન્ટ છે? આત્મા એક પરમનન્ટ છે, આ બાજુ ટેમ્પરરી. ગમે એટલું ભૂખારે પછી કે ખાવું તો પડશે જ ને, પૂરું થઈ ગયું ત્યાર પછી. એમાં આત્માને હું લેવા દેવા? હા, બાહ્ય તપથી મારે બાહ્ય ફાયદો થાય છે, મન સંયમિત, મનમાં બહુ ખાવખો કરતો તો થાય, શરીરનો બરોબર થાય, વિષયો કંટ્રોલમાં આવે, એને એ હેલ્પ છે. તેને હેલ્પ લેવા માટે આ બધું કરું છું, એવી સમજણપૂર્વક કરો. પણ એનાથી આપણે ઉદ્ધાર થઈ ગયો માનવાની જરૂર નથી. પછી એમાં બાહ્ય તપ કરતાં કરતાં કમિશન કેટલા આપી દો છો? કમિશન એટલે સમજાય? નહીં સમજ્યા. કોઈ શાતા પૂછવા આવે ત્યારે શું થાય? શાતા પૂછાય ત્યારે અમે ખુશ થઈ જાઓ ને? એ કમિશન ખાઈ ગયા પેલો શાતા પૂછનારો. પછી વળગોડા કાઢે, લૂંટાઈ ગયા, કમિશન તો હું ગયું, મૂડી ગઈ ઉપરથી લૂંટાયા. આ તો હું અધ્યાત્મ મોક્ષ માર્ગની વાત કરું છું. હા, બાકી સંસારમાં તો બરાબર જાઓ જલાલી, લૂંટાવાની ક્યાં વાત છે? માન કીર્તિ, પછી બધા દાગીનાઓ પહેરાવે, બેન લેડી હોય તો દાગીને પહેરાવે. એટલે પુરુષોને શું પહેરાવે છે મને ખબર નથી. આટલું જોઈને એમાં લૂંટાવાની વાત નથી, કમાવાની વાત છે. પણ અંદર લૂંટાયા. હવે કોઈની ટીકા નથી કરતા. હા,
જેને સાચું સમજવું છે એને કરો બધું, પણ આ સમજીને કરો, લૂંટાશો નહીં, ખોટ ના ખાશો. મેં ગરોરસ માન, આ એક બાજુ તમે ભૂખ્યા રહ્યા 8 દાડા, અને બીજી બાજુ માન માન કશાય તગડો થયો, અને તમે શું કહી ગયા? એટલે દેહને ઉકાવાની જરૂર નથી, આ કશાયને સુકાય, એને ભૂખ્યા રાખ, એને માર, તો આ શરીરને મારે કરે છે, પણ કશાય તો તગડા થાય છે. આ શૈલેષ જેવા સમજાય છે. અહીંયા આખો અહીં ક્યાં આપણી ભૂલ થાય છે? ભૂલને જાણો અને ભાગો. અમે તો તમે બતાડીએ છીએ કે આ, એમ નથી કહેતા તમે ભૂલ કરો છો, તમે ભૂલ કરો, તમે કોઈ વ્યક્તિગત કોઈને કહેતા નથી. અમે બતાડીએ છીએ કે આવી આવી ભૂલો થઈ શકે છે. હવે જેને થતી હોય એને પકડી લેવાનું, આ અમે અમેથી મારે બહાર નીકળવું છે. ખોટું કશું નથી, આપણી સમજણ ક્યાં ખોટી પડે છે તેને પકડો ને ચાલો. શું બોલો, ઉપાસ કરો, કોને વાંધો નથી ના. અમે કરીને ટ્રાય કરી જોયો છે, પણ અમે તો રહ્યા જન્મે વૈષ્ણવ ભાઈ, અમારો ઉપવાસ એટલે પેલો ફરાળી, વાહ વાહ, કેટલું બધું જાત જાતનું ખાવાનું એવું બધું કરેલું અમે તો. પણ તે કેવું કે આમ સમજ ધર્મ માટે નહીં, મને તો નાનપણથી આ બધું ટેસ્ટી ભાવે ને, એટલે મારા મમ્મીને મારા મધર કરે 11 વર્ષ કરે, એટલે પેલું ફરાળી ખાય, જાત જાતનું બનાવે મારા માસીમાં, તો હું સવારથી કહી દઉં આજે 11 વર્ષ છે, મારી 11 વર્ષ, હું પણ 11 વર્ષનું ખાઈશ, એટલે સવારે 11 વર્ષ કરવાની, રાત્રે 12 વર્ષ, કોણ પૂછે છે? બેવું ખાવા મળે. આવું કરેલો એને પછી આ જૈનોના ઉપવાસ, કડક ચોવિયાર, પાણી નહીં પીવાનું. એટલે મેં કહું લાય આ કસરત કરી તો જોઈએ, આપણે શું અનુભવ થાય. જ્ઞાન મળ્યા પછી, હો, અક્રમ વિજ્ઞાન મળ્યા પછી બધું ટ્રાય કરી જોઈ લો, એનાથી શું અનુભવ થાય છે. જોકે દાદાએ તો ચૂકું કહ્યું, મેં તો સમ ખારવા પૂરતો મારી જિંદગીમાં એકે ઉપવાસ કર્યો નથી, કે મારાથી થાય જ નહીં, પિત પ્રકૃતિ, એટલે એમનાથી થતું જ નહોતું, પ્રકૃતિ એમની પિત જબરજસ્ત એ થાય, એટલે એમને તો નતા કર્યા. પછી અમે ટ્રાય કર્યો કે લાય આપણે કરી જોઈએ, દોડ્યા, દોડી દોડીને ત્રણ સુધી દોડ્યા, ચોથે ઠૂસ, પછી વોમિટિંગ ચાલુ થઈ ગયા. અમારે અમે પૂતગલ, જે જૈન પૂતગલ, પછી તપનું પૂતગલ લઈને આવ્યો હોય એનાથી થાય, શું ના હોય એને કેવી રીતના થાય, એટલે આ કરવું હોય પણ પૂતગલ સાથ આપે તો થાય ને. તો ભાઈ જે પરાધીન છે, પરાવલંબીન છે, એમાં કેટલુંક તે અહંકારે કરીને જોર મારે. અમે જો કે અહંકારે કરીને અમે તો સહજ, કેટલું થાય છે જુઓ, એનો બેનિફિટ શું થાય છે, તો શરીર એકદમ હલકું હલકું લાગે, 1-1 કિલો ઘટી ગયું હશે, પછી રાત્રે ઊંઘ ના આવે, સરસ લાગે, આમ ફ્રેશ લાગે, રાત્રે શુદ્ધાત્મા વધારે રહેવાય ને જાગૃતિ વધારે રહે, એ બધું અનુભવ કર્યો. શું પછી દોડાય કેટલું, પછી કહ્યું કે આ તો હારા 3 દાડા પછી ખાવાનો વાર આવે છે, 8 દાડા, જે 3 દાડા પછી, 8 દાડા પછી, એ વારા તો આવવાના જ છે ને, આજે નહીં ને કાલે, ને કાલે નહીં ને પરમ દાડે, સમજાય છે ને. એટલે આ જ્ઞાનીઓનો રસ્તો જુઓ, જ્ઞાનીઓએ ઉણોદરી તપને, બાહ્ય તપમાં ઉણોદરી તપને બહુ મહત્વ આપ્યું છે, નિરંતર કાયમ. દાદા નિરંતર ઉણોદરી કરે, આ બધા કે અક્રમ તપ નથી, તપ નથી, એટલે કોણ કહે છે તપ નથી, ઉણોદરી બધાને વર્તે છે, જેટલા જ્ઞાન લે છે ને બધાને ઉણોદરી, અને તે સહેજે વર્તે છે અને કરવું નથી પડતું. જેટલા જેટલા પૂછી જુઓ બધા મહાત્માઓને, ખાધા પછી, અરે જ્ઞાન લીધા પછી ઓટોમેટિક ખોરાક ઓછો થઈ જાય છે. ઉણોદરી એટલે અડધું ખાઓ, પહેલાં 1/3 પર આવો, પછી 1/2 પર આવો, પણ ધીમે ધીમે ઓછું થતું જાય. એટલે શૈલેષ તારું ઓછું થયું કે ના થયું? સાચું કે છે અરુણાને પૂછું નહીં તો. મોન્ટુ થયું ઓછું, ક્યાં છે અરુણા? ઓછું થયું પેલા કરતા, જો કુદરે હવે આની તો, આને તો ઓછું થતું હશે, ખાવાનો શોખીન, પણ ઓટોમેટિક જ્ઞાન જ એને રુચિ. એટલે આ પોતાનો અનુભવ કહે છે, શું કે આપણો અંદરથી ખરી પડે, જાતે જ ઓછું થાય, એટલે મારી મચડીને કરવું ના પડે, પણ જાતે. પછી અંતર તપ, જે આ મોક્ષને માટે હેલ્પિંગ છે, અંતર તપ, કશાય થવાની જગ્યાએ કશાય ના થવા દે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થવાના પ્રસંગોમાં પણ પોતે ક્ષમતામાં રહે,
આત્મામાં જ રહે તો શુક્લ ધ્યાનમાં રહે, અંતર શુક્લ ધ્યાન હોય, શું સમજાય છે ને? એટલે આ સમજીને આગળ વધવાનું છે. એટલે સંયમ એક વસ્તુ છે અને ત્યાગ એક વસ્તુ છે.